हेलो फ्रेंड्स, आज आपने बनावीशु गणेश चतुर्थी में अथवा तो एमने भगवान ने प्रसाद में धरावी सकाय एवं मोतीचूरना लड्डू। तो बूंदी पाड़वाना स्पेशल जारा उपयोग कर्या वगर आज आप आ लड्डू बनावीशु। बूंदी पाड़वा माटेनु परफेक्ट बेटर केवी रीते बनावू अने एनी चासणी केवी रीते तैयार करवी ए बधुं तमने आज आ वीडियो में जोवा मळशे। तो हूँ छू निराली अने निरालीस किचन में तमारू स्वागत छे। तो चालो जोई लईए सेम मिठाईनी दुकान जेवा टेस्टी अने सॉफ्ट मोतीचूरना लड्डूनी रेसिपी। फ्रेंड्स, जो तमने मारी रेसिपीज गमती होय तो वीडियो ने लाइक करजो, शेयर करजो, साथे ज मारी चैनल निरालीस किचन ने सब्सक्राइब करजो। तो चलो आजनी मजेदार रेसिपी शुरू करिए। तो मोतीचूरना परफेक्ट लड्डू बनावा माटे आपणे 1 कप चणानो लोट લેવાનો છે। અહીં આપણે જે ઘરમાં ઝીણો ચણાનો લોટ વાપરતા હોઈએ એ જ લોટનો ઉપયોગ કરવાનો છે, કરકરા લોટનો ઉપયોગ નથી કરવાનો। तो पहला आपणे लोटने आ रीते चाळी लेवानो छे जेथी एमां कोई लम्स ना रही जाए। त्यार पछी आपणे एमां थोड़ू थोड़ू पाणी उमेरता जईने एनुं थीक बेटर बनावानुं छे। एक हाथे पाणी उमेरता जईने बीजा हाथे विस्करनी मददथी आ रीते मिक्स करता जवानुं छे। एक साथे बधुं पाणी ना उमेरी देता आ रीते थोड़ू थोड़ू पाणी उमेरता जईशुं अने विस्क करता जईशुं। अहीं बेटर बनावा माटे अत्यारे मैं 1 कप पाणी लीधुं छे अने मोटा भागे 1 कप बेसनमां 1 कप पाणीनी जरूर पड़ती होय छे। પણ પાણીની ક્વોન્ટિટી બેસનની ક્વોલિટી પર ડિપેન્ડ કરે છે, એટલે કે પાણીની ક્વોન્ટિટી પ્લસ માઇનસ થઈ શકે છે। તો તમે જોઈ શકો છો બેટર આપણું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। તમે એની કન્સિસ્ટન્સી જોઈ શકો છો, આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ। એકદમ સરસ એ રિબનની જેમ નીચે પડે છે, મીન્સ કે બહુ જાડું નહીં અને બહુ પાતળું નહીં, એવું મીડિયમ થીક બેટર આપણે બુંદી માટે તૈયાર કરવાનું છે। ચમચાની પાછળની બાજુએ તમે આ રીતે આંગળીથી ચેક કરી શકો છો આટલું થીક બેટર આપણું હોવું જોઈએ। તો બુંદી માટેનું એકદમ પરફેક્ટ બેટર તૈયાર થઈ ગયું છે। બીજી બાજુ મેં ગેસની સ્લો ફ્લેમ પર તેલ પણ ગરમ થવા મૂકી દીધું હતું। હવે તેલ ગરમ થઈ જાય એટલે થોડું બેટર તેલમાં ઉમેરી અને તેલનું ટેમ્પરેચર ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો બુંદી એકદમ સરસ તરત જ તરીને ઉપર આવી જાય છે, મતલબ કે તેલનું ટેમ્પરેચર આપણું બુંદી માટે એકદમ પરફેક્ટ છે। હવે આ રીતનો મેં જારો લીધો છે જે દરેકના ઘરમાં અવેલેબલ હોય છે। હવે જારાને સેન્ટરમાં રાખી બીજા ચમચાની મદદથી જારાના સેન્ટરમાં બેટર ઉમેરતું જવાનું છે। તો એકવારમાં જેટલી બુંદી કડાઈમાં સમાય એટલી બુંદી તમારે એકસાથે પાડી લેવાની છે અને ત્યાર પછી ચમચાની મદદથી જારા પર બેટરને થોડું ઘસી લેવાનું છે જેથી એકદમ સરસ એક સરખી બુંદી આપણી બનીને તૈયાર થશે। ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે। તમે જોઈ શકો છો એકદમ સરસ એક સરખી બુંદી આપણી તળાય છે। હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને બુંદીને તળાવા દઈશું। બુંદીને તળાતા ફક્ત 2-3 મિનિટ જેટલો સમય લાગશે, બહુ વધારે વાર આપણે તેલમાં નથી રહેવા દેવાની। તેલમાં દેખાતા બબલ્સ ઓછા થવા માંડે એટલે બુંદીને તેલમાંથી બહાર કાઢી લેવાની છે। તમે જોઈ શકો છો તેલમાં દેખાતા બબલ્સ ઓછા થઈ ગયા છે। તો હવે આપણે જારાની મદદથી બુંદીને તેલમાંથી બહાર કાઢી લઈશું અને સેમ આ જ રીતે બીજી બુંદીને પણ આપણે તળી લેવાની છે। હવે બુંદી આપણી એકદમ સરસ તળાઈ ગઈ છે તો હવે આપણે એને થોડી વાર ઠંડી થવા દઈશું। હવે ફક્ત 5 મિનિટમાં તમે જોઈ શકો છો બુંદી આપણી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે। તો હવે આ બુંદીને આપણે મિક્સર જારમાં ઉમેરી અને પલ્સ મોડ પર કરકરો પાવડર બનાવી લેવાનો છે। તો આ રીતે મિક્સર જારમાં ક્રશ કર્યા પછી તમે જોઈ શકો છો એકદમ સરસ કંદોઈના જારાથી જે બુંદી બનાવીએ એમાંથી પણ એકદમ સરસ આ રીતે ઝીણી ઝીણી બુંદી બનતી હોય છે। સેમ એના જેવું ટેક્સચર આપણું આવ્યું છે, છે ને એકદમ પરફેક્ટ। હવે આપણે ચાસણી બનાવી લઈએ। તો ચાસણી બનાવવા માટે ગેસ ઓન કરી એક પેનમાં 1/3 કપ જેટલી ખાંડ ઉમેરીશું, સાથે જ એમાં 1/3 કપ જેટલું પાણી ઉમેરી દઈશું। આ ચાસણી બનાવવા માટે આપણે જેટલી ખાંડ લઈએ એટલું જ પાણી લેવાનું છે, સાથે જ એમાં 1/2 ટીસ્પૂન જેટલું ઇલાયચી પાવડર અને લાડુના એકદમ સરસ કલર માટે 1 ચપટી જેટલો ફૂડ કલર ઉમેરવાનો છે। અને હવે ગેસની ફ્લેમ સ્લો રાખીને આપણે જે ખાંડ ઉમેરી છે એને સરસ ઓગાળી લેવાની છે। અહીં આપણે કોઈ પણ તારની ચાસણી નથી બનાવવાની, ખાંડને ફક્ત ઓગાળવાની છે। તમે જોઈ શકો છો એકદમ સરસ ખાંડ આપણી ઓગળી ગઈ છે। હવે આપણે ચાસણીને ચેક કરી લઈએ। તમે જોઈ શકો છો અહીં કોઈ પણ તાર નથી બનતો। આ મિશ્રણ સહેજ મધ જેવું અથવા તો તેલ જેવું ચીકણું થાય બસ એટલું જ આપણે એને થવા દેવાનું છે। તો લાડુ માટેની પરફેક્ટ ચાસણી આપણી તૈયાર થઈ ગઈ। તો ગેસને બંધ કરી દઈશું। હવે તૈયાર રાખેલી કરકરી પીસેલી બુંદીને આપણે ઉમેરી દેવાની છે। હવે ફરી આપણે ગેસને ચાલુ કરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું
અને મિશ્રણને ચાસણી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું। હવે આ ચાસણીને બુંદી એકદમ સરસ એબ્ઝોર્બ કરી લે ત્યાં સુધી ગેસની સ્લો ફ્લેમ પર એને હલાવતા જવાનું છે। હવે 3-1 મિનિટ પછી તમે જોઈ શકો છો ચાસણી બુંદી સાથે એકદમ સરસ એબ્ઝોર્બ થઈ ગઈ છે। તો આ સ્ટેજ પર આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને ઢાંકીને આપણે 10 મિનિટ માટે રહેવા દઈશું જેથી બુંદીમાં ચાસણી એકદમ સરસ એબ્ઝોર્બ થઈ જાય। હવે 10 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ચાસણી એકદમ સરસ એબ્ઝોર્બ થઈ ગઈ છે। તો લડ્ડુ બનાવવા માટેનું મિક્સર આપણું બિલકુલ તૈયાર છે। હવે બુંદીને આપણે તેલમાં ફ્રાય કરી છે તો લાડુમાં ઘીનું એકદમ સરસ ફ્લેવર આવે એના માટે 2 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું અને હવે ઘીને બુંદી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। આ રીતે ઘી ઉમેરવાથી તમને ખ્યાલ પણ નહીં આવે કે આ તેલમાં ફ્રાય કરેલી બુંદી છે। હવે આ રીતે મિક્સ કરી લીધા પછી મિશ્રણને આપણે એક બોલમાં કાઢી લઈશું અને એકદમ સારી રીતે ઠંડુ થવા દઈશું। હવે આ મિશ્રણને તમે હાથથી ટચ કરી શકો એટલું ઠંડુ થાય ત્યાર પછીમાં 2 ટેબલસ્પૂન જેટલા કાજુના ટુકડા ઉમેરી દઈશું, બરાબર મિક્સ કરી દઈશું। હવે આ મિશ્રણને તમે હાથમાં પકડીને લાડુ બનાવી શકો એવું ઠંડુ થઈ જાય ત્યાર પછી એમાંથી લાડુ બનાવીશું। તો આ રીતે થોડું થોડું મિશ્રણ મુઠ્ઠીમાં લેતા જવાનું છે અને થોડું થોડું એકદમ સરસ હળવા હાથે મિક્સ કરતા જશો એટલે લાડુનો એકદમ સરસ ગોળ શેપ તૈયાર થઈ જશે। તો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી આ લડ્ડુ બની જાય છે, વધારે મહેનત કરવાની બિલકુલ જરૂર નહીં પડે। તો એકદમ સરસ પરફેક્ટ ગોળ મોતીચૂરનો લડ્ડુ બનીને બિલકુલ તૈયાર છે। હવે સેમ એ જ રીતે બાકીના લાડુ પણ આપણે બનાવીને તૈયાર કરી લઈએ। તો મુઠ્ઠીમાં થોડું મિશ્રણ લઈને આ રીતે એકદમ સરસ હળવા હાથે પ્રેસ કરતા જવાનું અને ગોળ ગોળ ફેરવતા જઈને લાડુ જેવો શેપ આપી દેવાનો। તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ સેમ કંદોઈની દુકાન જેવા પરફેક્ટ મોતીચૂરના લડ્ડુ બનીને બિલકુલ તૈયાર છે। તો તમે પણ આ ગણેશ ચતુર્થી પર એકવાર મોતીચૂરના લડ્ડુની રેસીપી આ રીતે જરૂરથી ટ્રાય કરજો। જો તમે પણ પરફેક્ટ મેઝરમેન્ટ સાથે બધી ટિપ્સ ફોલો કરશો તો તમારા મોતીચૂરના લડ્ડુ પણ એકદમ સરસ પરફેક્ટ જ બનશે। એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકોન ક્લિક કરજો જેથી તમને મારા નવા વિડીયોના અપડેટ સૌથી પહેલાં મળી જાય। તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।